અસલામ આલેકુમ, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. બેટા હમણાં આપણે લેસન નંબર 3 વાંચે રીડિંગ કરી ગયા છે, રાઈટ બેટા? તો હવે મેં તમને લેસન એક્સપ્લેન કરી દીધું છે અને મેં તમને વર્ડ્સ લખવાનું કીધેલું છે. તો નાવ આપણા આ સેકન્ડ સેક્શનમાં વી વિલ સ્ટાર્ટ વિથ ધ વર્કબુક એક્સરસાઇઝ. તો ઓપન યોર વર્કબુક બેટા એન્ડ ગો ટુ પેજ નંબર 6. એની અંદર શું આપેલું છે બેટા? ટ્રુ ઓફ ફોલ્સ છે, જે આપણા લેસન હમણાં રીડિંગ કરી ગયા છે એના બેઝની ઉપર જ આપણને ટ્રુ ઓફ ફોલ્સ આપેલા છે. તો વી વિલ સ્ટાર્ટ ડુઈંગ ધીસ એક્સરસાઇઝ. તો આપણે સ્ટાર્ટ કરીએ વિથ ફર્સ્ટ વન. એક્સરસાઇઝ નંબર 2 છે, ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનોની સામે ફોલ્સ લખવાનું છે. તમને ખબર છે બધા, ટ્રુ ફોલ્સ સેન્ટેન્સ રાઇટ હોય તો આપણે ટ્રુ લખવાનું છે, એન્ડ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ રોંગ તો આપણે લખવાનું છે ફોલ્સ. તો વી વિલ સ્ટાર્ટ રીડિંગ વિથ ફર્સ્ટ સેન્ટેન્સ. નેહાબેન ઇઝ પિંકુઝ મધર. હમણાં જ આપણે વાંચી ગયા, ભણી ગયા કે નેહાબેન એ પિંકુની મધર છે. ઓફકોર્સ એ પિંકુની પણ મધર છે એન્ડ ગોલુની પણ મધર છે. તો આપણો આ સેન્ટેન્સ શું થઈ ગયું? ઇટ્સ ટ્રુ. તો આપણે અહીંયા લાઈનમાં લખી દઈશું ટ્રુ. ઓકે, ધ નેક્સ્ટ ઇઝ ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર. ગોલુ છે એ પિંકુનો ભાઈ છે. ઓફકોર્સ હિઝ બ્રધર, એનો ભાઈ જ છે ને બેટા. તો અગેન વી વિલ રાઇટ હિયર ટ્રુ. નંબર 3 ઇઝ રોહિતભાઈ હેઝ અ મેગેઝીન. આપણે હમણાં લેસનમાં શું રીડ કરી ગયા બેટા? કે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર. મેગેઝીનનો તો કોઈ ઉલ્લેખ જ નથી. મેગેઝીન એટલે તમને ખબર હશે બેટા કે શું, એટલે કે પેલું બુક્સ નથી આવતી, અલગ અલગ કેટેગરીની હોય છે. લાઈક કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની હોય, કોઈ પોલિટિશિયનની હોય બેટા, કોઈ ફેશનની ઉપર ટ્રેન્ડ પર હોય, કોઈ કુકિંગની ઉપર હોય, એટલે અલગ અલગ મેગેઝીન્સ હોય છે. પણ રોહિતભાઈ તો મેગેઝીન રીડિંગ કરી જ નથી રહેલા છે, એ તો ન્યૂઝ પેપર. તો અહીંયા આ સેન્ટેન્સ આપણું શું થઈ ગયું? ફોલ્સ. ઓકે, તો વી વિલ રાઇટ હિયર ફોલ્સ. નંબર 4 ઇઝ દે આર એટ ધ સી શોર. આ બધી ફેમિલીઝ, આખું બધા જ ફેમિલી લોકો સી શોર પર છે. યસ, તો આપણે અહીંયા લખવાનું છે ટ્રુ. દેન નંબર 5 ઇઝ દેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. પિક્ચરની અંદર તમને બલૂન માન દેખાય છે. યસ, તો વી વિલ રાઇટ હિયર ટ્રુ. દેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. ચિત્રની અંદર તમને પાણી દેખાતું જ નથી. ઓફકોર્સ ઇટ ઇઝ ફોલ્સ બેટા, જ્યારે દરિયો કિનારો છે તો આપણને પાણી તો દેખાવાનું છે. તો દેર ઇઝ વોટર, તો આ પણ ફોલ્સ છે બેટા. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. ઓફકોર્સ ઇટ ઇઝ ટ્રુ, રોહિતભાઈ એ ગોલુના પપ્પા છે ને બેટા, પિતા છે. ટ્રુ છે બેટા. નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ. રાઈટ, નેહાબેન જે ગોલુની મમ્મી છે એ શું કરી રહેલા છે? એ સમાચાર સાંભળી રહેલા છે. તો ઇટ ઇઝ ટ્રુ. નેહાબેન ઇઝ રીડિંગ ધ ન્યૂઝ પેપર. નેહાબેન રીડિંગ કરી રહેલા છે, વાંચી રહેલા છે? નો, ઇટ ઇઝ અ ફોલ સેન્ટેન્સ. નંબર 10 ઇઝ પિંકુ હેઝ અ બાસ્કેટ. બાસ્કેટ એટલે કે ટોપલી, મેં તમને કીધું. કોની પાસે હતી? પિંકુ પાસે છે કે નેહાબેન પાસે છે? બાસ્કેટ તો નેહાબેન પાસે છે, પણ આપણે અહીંયા સેન્ટેન્સમાં લખેલું છે પિંકુ, એટલે આપણો સેન્ટેન્સ રોંગ છે, એટલે કે ફોલ્સ છે. દેર આર ઓરેન્જીસ ઇન ધ બાસ્કેટ. બાસ્કેટની અંદર ઓરેન્જીસ છે, સંતરા છે? નો, there are apples. તો આપણો આ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. એ બંને ભાઈ બહેન ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહેલા છે. તો યસ, રાઈટ, ટ્રુ સેન્ટેન્સ છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે? યસ, રાઈટ છે. નેહાબેન હેઝ અ બોલ. નો નો નો, નેહાબેન પાસે થોડી બોલ છે બેટા, નેહાબેન તો હેઝ અ બાસ્કેટ. તો આપણો આ ફોલ્સ સેન્ટેન્સ છે. એન્ડ લાસ્ટ નંબર 15 ઇઝ there is a balloon man on the seashore. Yes, right sentence છે. There is a balloon man છે ને, દરિયા કિનારે છે. તો આ ટ્રુ ઓફ ફોલ્સ આપણે ડિસ્કસ કરી લીધું. ત્યાર પછીની એક્સરસાઇઝ છે આર હેલ્પર્સ. હેલ્પર્સના નેમ્સ તમને અહીંયા આપેલા છે બેટા. ટીચર એટલે કે શિક્ષક, ડૉક્ટર, નર્સ, પોલીસમેન, પોસ્ટમેન, ફાર્મર, ટેલર, એન્ડ ધેન એ ક્યાં વર્ક કરે છે એ પ્લેસીસના નેમ્સ આપણને અહીંયા આપેલા છે, રાઈટ? તો ટીચર વર્ક્સ ઇન ધ સ્કૂલ, અ ડોક્ટર ઇન ધી હોસ્પિટલ, નર્સ ઓલ્સો ઇન ધી હોસ્પિટલ, પોલીસમેન વર્ક્સ ઇન ધ પોલીસ સ્ટેશન, પોસ્ટમેન વર્ક્સ એટ પોસ્ટ ઓફિસ, ફાર્મર ઇન ધ ફિલ્ડ, એન્ડ ટેલર હેઝ અ શોપ. હવે આ જે હેલ્પર્સના નેમ્સ છે એની હેલ્પથી આપણે અહીંયા પેજ પર એક્સરસાઇઝ આપેલી છે બેટા, એ આપણે લખવાની છે. ઇટ્સ વેરી ઇઝી. અહીંયા પિક્ચર આપેલા છે અને કાઉન્ટ્સની અંદર તમને હેલ્પર્સના નેમ્સ આપેલા છે. તમારે રાઈટ ચૂઝ કરીને પિક્ચર્સની નીચે લખી દેવાનું છે. I'll do one for you. એક એક્ઝામ્પલ તમને હું કરીને બતાવું છું. સી ધ પિક્ચર ઇઝ અ ફાર્મર, ખેડૂતનો છે, જો એની શોલ્ડરની ઉપર પ્લાવ છે બેટા, અને અહીંયા ફિલ્ડ છે અને કામ કરી રહ્યા છે ફિલ્ડમાં. તો લેટ્સ ફાઇન્ડ વેર ઇઝ ધ ફાર્મર. ધીસ ઇઝ ધી ફાર્મર,
आप लाइन ने ऊपर लखी दिए एफ ए आर एम ई आर फार्मर। फाइन सर, सची इजी एक्सरसाइज। अपने अँ थी पिक्चर जोई ने काउंस में शब्द पसंद कर हेल्पर्स नेम नीचे लखवा है। ओके, देन त्यार पछीनी एक्सरसाइज है एक्सरसाइज नंबर फोर। उदाहरण प्रमाण काउंस में आपेला शब्दों उपयोग कर वाक्य पूर्ण करो। तमने काउंस में आपेला है प्लेसिज ज्या वर्क करता है। एक्जाम्पल इज अ नर्स इज एट द हॉस्पिटल। बे ऑप्शन्स आपेला है एट द हॉस्पिटल दवाखाना में काम करे छे, ऑन द फील्ड के खेतर पर। तो आप आंसर है ऑफकोर्स एट द हॉस्पिटल। अपने अँ ब्लैंक में लखी दे बदा है। नंबर वन इज अ टीचर इज। टीचर क्या है? इन द स्कूल, स्कूल में हो कि इन द पोस्ट ऑफिस, पोस्ट ऑफिस में करे? नो, तो आप राइट आंसर इज इन द स्कूल। ओके बेटा, एवं पाचड़ी एक्सरसाइज कम्प्लीट कर लेवानी है। ओके, द नेक्स्ट एक्सरसाइज इज एक्सरसाइज नंबर फाइव। अँ तमने प्लेसिज नेम्स आपेला है एंड काउंस की अंदर तमने आंसर आपेला है, आप पसंद करवानू छे। चित्र जोई काउंस में योग्य शब्द पसंद कर नाम लखो। अँ नेम्स आपेला है, जो हॉस्पिटल है, स्कूल, गार्डन, पोस्ट ऑफिस, फार्म, रेलवे स्टेशन। ओके, तो आप हमें अँ थी फर्स्ट चित्र जो तमने शू देखाय छे, सी देर इज अ फाउंटेन, एक फुहारो है, ऑल ट्रीज ग्रीनरी है बधु, तो ये सानु चित्र हो तो इट इज अ गार्डन। तो अपने अँ थी गार्डन चूज कर वी विल राइट ओवर हियर जी ए आर डी ई एन गार्डन। ओके, ए रीते नेक्स्ट इज पोस्ट ऑफिस, देन देर इज अ रेलवे स्टेशन, देर इज अ स्कूल, देन देर इज अ हॉस्पिटल एंड देन देर इज अ फार्म एट्ले कि खेतर, जो कूवो है, वेल है, लेडी इज देर ऑन द पॉट ऑन हर हेड, त्या खेतर है। ओके, तो अपने अँ थी पसंद कर लखवा है। देन नेक्स्ट एक्सरसाइज इज नंबर सिक्स इज देर इज अथवा देर आर वड़े खाली जगह पूरो। तमने नियम खबर है बेटा, एक वस्तु एक हो तो अपने देर इज यूज करवा, एक वचन में होने बहुवचन में हो तो अपने देर आर नो उपयोग करवा। जो एक्जाम्पल अपने मैडम रीड करे, देर आर बॉइज इन द गार्डन। बॉइज एट्ले कि छोकराओ बहुवचन में है, एट अपने अँ खाली जगह में शू लखशू देर आर। पची जो नंबर वन हूँ करूँ छू डैश पेसेंजर्स ऑन द प्लेटफॉर्म। पेसेंजर्स एट्ले कि मुसाफरो, जो अँ बहुवचन में है तो शू आंसर आप देर आर। तो आप अँ लखी देसू देर आर। ओके, एक वचन हो तो देर इज एंड बहुवचन हो तो देर आर। ए रीते आ खाली जगह तमारे पूरवानी छे अने मेन इज आज ब्लैंक होय एनी बाजू में जो शब्द हो ए तमारे जोई लेवानुं छे कि ए एक वचन में छे के बहुवचन में। तो नंबर टू छे अ लायन, एटले ओनली वन लायन, एटले एक वचन में छे, एटले आपणे देर इज। अ वेल, वेल एटले के कूवो, बराबर, एक कूवो छे, फरी देर इज। देन नंबर फोर छे बेन्चिस, एटले आपणी क्लास नी अंदर एक बेन्च थोड़ी होय बेटा, केटली बधी बेन्चिसो होय, एटले बहुवचन छे, एटले देर आर। एटला एक्सरसाइज तमे कम्प्लीट कर लेजो, बराबर। त्यार पछी छे एक्सरसाइज नंबर, टर्न करी दो पेज, हूँ तमने बताई दो। यस, दिस इज द एक्सरसाइज नंबर, पेज नंबर 10 पर एक्सरसाइज नंबर 14 जो लेजो बेटा। पेज नंबर 16 नी ऊपर एक्सरसाइज नंबर 14 ए एक्सरसाइज आपणे जोईए। ओके बेटा, चित्र जोई काउंस में आपेला शब्दों उपयोग करी खाली जगह पूरो। देर इज अ सीन ऑफ अ रेलवे स्टेशन, अने तमने अहीं काउंस आपेला छे अने तमने आंसर्स काउंस में आपेला छे। ओके, तो फर्स्ट इज विंडो। विंडो एटले के बारी। आर वेटिंग एटले के राह जोई रहेला छे। रेलवे स्टेशन एटले के रेलवे स्टेशन नो सीन छे। पेसेंजर्स एटले के मुसाफरो, अने टिकट एटले कि आपणे टिकट लईने बेसीने ट्रेन में एंड बस में एंड एरोप्लेन में विदाउट टिकट आपणे मुसाफरी ना करीए बेटा। तो आपणे आ काउंट्स ना आंसर थी आपणे आ ब्लैंक्स लखवानी छे। तो नंबर वन इज दिस इज अ, आ सानो चित्र देखाय छे तमने? तो आपणो आंसर इज रेलवे स्टेशन। तो आपणे अहींया लखी देवानुं रेलवे स्टेशन, दिस इज अ रेलवे स्टेशन। देर इज अ डैश विंडो एट द रेलवे स्टेशन। रेलवे स्टेशन पर सानी बारी होय छे? टिकट। तो आपणे अहींया लखी देशू टिकट। टिकटनी बारी होय ने, आपणे विंडो पर ऊभा रहीए टिकट लेवा माटे लाइननी अंदर बेटा, राइट, अने पछी ए बारीमांथी तमने टिकट्स मळे छे। तमे जे प्लेसमां जवाना होय ए प्लेसनुं नेम आपणे कही दईए तो तमने ए प्रमाणे टिकट मळी आवे। देर इज एन एन्क्वायरी डैश टू। एन्क्वायरी माटे शुं होय छे? एन्क्वायरी माटे
શું છે વિન્ડો, એક એક વિન્ડો તમને ટિકિટ માટે હોય છે અને એક વિન્ડો તમને એન્કવાયરી માટે. તમે એન્કવાયરી એટલે કે કોઈ તમને કોઈ હેલ્પની જરૂર હોય, તમને કંઈ પૂછવું હોય કે ટ્રેન કેટલા વાગે આવશે, આ ટ્રેનનું ટિકિટ કેટલાના પૈસાની છે, બુકિંગ કરાવવાની હોય બેટા, તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય એટલે તમારે એન્કવાયરી વિન્ડો પર જતું રહેવાનું. તમારે ત્યાં જઈને પૂછી લેવાનું છે, જે પણ ત્યાં હોય છે એમને પૂછી લેવાનું કે ભાઈ, એટલે એન્કવાયરી કરવા જવાનું આપણે, બરાબર. કોઈ પણ તમને મસલો હોય, પ્રોબ્લેમ હોય તો. દેર આર ડેશ ઓન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મની ઉપર કોણ હોય? ઓફકોર્સ પેસેન્જર્સ હોય, તો આપણે પેસેન્જર્સ અહીંયા લખી દેવાનું. એન્ડ લાસ્ટ ઇઝ ધ પેસેન્જર્સ, પેસેન્જર્સ ત્યાં રેલવે સ્ટેશન પર બેસીને શું કરેલા છે? દે આર વેઇટિંગ ફોર ધ ટ્રેન, એ લોકો ટ્રેન માટે વેઇટ કરેલા છે. જેવી રીતે બસ સ્ટોપની ઉપર બસ માટે આપણે વેઇટ કરીએ, એવી રીતે રેલવે સ્ટેશનની ઉપર આપણે ટ્રેન માટે વેઇટ કરીએ. ઓકે, તો ધ પેસેન્જર્સ આર વેઇટિંગ. ઓકે બેટા, એવી રીતે તમને નંબર ટુ ઇઝ હોસ્પિટલ વિશે આપેલું છે, એન્ડ ધેન નંબર થ્રી ઇઝ પોસ્ટ ઓફિસ માટે આપેલું છે ચિત્ર. રાઈટ બેટા, સી કાઉન્સમાં આન્સર આપેલા છે, તમારે અહીંયા બ્લેન્કમાં લખી દેવાનું છે. ઓકે, એન્ડ ધેન નંબર લાસ્ટ 15 એક્સરસાઇઝ, એક તમને પઝલ આપેલું છે, ક્રોસવર્ડ કહેવાય ને બેટા, એ પઝલ આપેલું છે. પઝલમાંથી આપેલા સ્થાનોનો નામ લખો. અહીંયા તમને આપેલા છે પ્લેસીસ, આ પ્લેસીસ આપણે આ પઝલમાં શોધવાના છે બેટા. તો નંબર વન ઇઝ ઝૂ, ZOO, ઝૂ એટલે ખબર ને, તો ચલો લેટ્સ ફાઇન્ડ ઝૂ. ઝૂ ક્યાં દેખાય છે તમને? ચલો સર્ચ કરો મારા સાથે, ફાઇન્ડ કરો, વેર ઇઝ ઝૂ. ઝેડ ક્યાં છે? ઝેડ પકડો પહેલાં, ઝૂ ક્યાં, ઝેડ ક્યાં છે? તો ઝેડ 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 ઝેડ, ચલો ઝૂ ક્યાં છે? ઓકે, ધીસ વે, ZOO મળી ગયું બેટા, ZOO મળી ગયું આપણને. સો એની કોઈ પણ સ્ટાઇલમાં હોઈ શકે, એ સ્ટ્રેટ પણ હોઈ શકે બેટા, એ આવી રીતે સેમી સર્કલ હોય છે, ઓર ઓવલ શેપમાં હોય છે, ઓર પછી નીચે ડાઉનવર્ડ્સ, અપવર્ડ્સ, સાઇડવર્ડ્સ, બધી રીતે તમે એ આ વર્ડ્સ તમારે સર્ચ કરવાનું છે અંદર, એન્ડ તમારે આ પઝલ ફિનિશ કરવાનું છે. ઓકે બેટા, એન્ડ ધેન ધ લેસન ઇઝ આઈ થિંક ફિનિશ્ડ. યસ, લેસન આપણું ફિનિશ છે. એટલે ટોટલ આઈ થિંક મેં તમને 6 to 7 એક્સરસાઇઝિસ વર્કબુકમાં કરવા આપેલી છે. ઇન્શાલ્લાહ આ સેક્શન નેક્સ્ટ ટ્યુઝડેના ફરી કે નેક્સ્ટ ફ્રાઈડેના હું ફરી આગળ કન્ટિન્યુ કરીશ, પણ આ જે 6 to 7 એક્સરસાઇઝ જેટલી મેં તમને આપેલી છે એ તમારી વર્કબુકમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ બાય નેક્સ્ટ ફ્રાઈડે. એન્ડ નેક્સ્ટ ફ્રાઈડે હું તમને ક્વેશ્ચન આન્સર્સ લખાવીશ આ જ લેસનના. ઓકે બેટા, ટિલ ધેન ઓલ ધ બેસ્ટ, કમ્પ્લીટ કરી લેજો બેટા. થેન્ક યુ.